નમસ્કાર બાળક મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નોર્મલ વિદ્યાની ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પર્યાવરણ પાઠ 6 જળ એ જ જીવન પાના નંબર 51 સુધીની માહિતીને તમને આગલા વિડિયોમાં આપું હતી. આજે આપણે પાના નંબર 52 નું અવલોકન વર્ગ અને શોધી કાઢો ત્યાંથી બાકી છે તેની સમજૂતી હું તમને આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી પાના નંબર 52 પાઠ્યપુસ્તક મળશે. ચાલો અવલોકન કરો અને શોધી કાઢો. તમારી શાળાની આસપાસના વિસ્તારો જુઓ, ત્યાં કોઈ ખેતર, પાકા રસ્તા, વાડીઓ, ગટર વગેરે હોઈ શકે. તે વિસ્તાર ઢાળવાળો છે, પથરાળ છે કે સપાટ છે? વિચારો, ત્યાં વરસાદ આવે તો શું થાય છે? વરસાદનું પાણી ક્યાં જશે? ગટરમાં જાય છે, પાઇપમાં જાય છે કે ખાડાઓમાં? શું થોડું પાણી જમીનમાં પણ ઉતરે છે? જો આપણી શાળાની આસપાસ આપણે અવલોકન કરવાનું છે કે આપણી શાળાની આસપાસ કઈ ખાડા છે, ગટર લાઈન છે, પાઇપ લાઈન છે, અને જ્યારે છે તો વરસાદ પડે છે ત્યારે વરસાદનું પાણી ક્યાં જાય છે? ખાડામાં ભરાય છે, ગટરમાં જાય છે, પાઇપ લાઈનમાં જાય છે કે પછી જમીનમાં ઉતરે છે? જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતમાં ઘણી જગ્યાએ ઓછો વરસાદ થાય છે. આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે છે. ક્યારેક તો એટલો પણ નથી આવતો કે અહીંની નદીઓમાં આખું વર્ષ પૂરતું પાણી રહે. જો રાજસ્થાન છે એ સૂકો પ્રદેશ છે, ત્યાં આગળ વરસાદ ખૂબ જ ઓછો હોય છે. તો આખા વર્ષ દરમિયાન એટલું પણ પાણી નદીઓમાં ને તળાવમાં નથી ભરાતું કે વર્ષમાં તે લોકો આખા વર્ષનો પાણીનો ઉપયોગ તે તળાવ અને નદીઓમાંથી પાણી લઈ અને કરી શકે. તેમ છતાં આ વિસ્તારના મોટાભાગના ગામડાઓમાં પાણીની અછત હોતી નથી. શું કરવા? કારણ કે લોકો જ્યારે વરસાદનું પાણી આવે છે ત્યારે તેનો સંગ્રહ કરી લે છે. લોકો જાણે છે કે પાણીનું દરેક વસ્તુ કિંમતી છે. પાણીનો સંગ્રહ કરવા તળાવ અને ટાંકા બનાવવામાં આવે છે. જો મેં કીધું તે પ્રમાણે જેસલમેર રાજસ્થાનમાં વરસાદ ઓછો હોય તે છતાં તે લોકોના ગામડા હોય તેના વસ્તીને પાણીની જરાય કમી રહેતી નથી. શું કરવા? કે તે લોકોએ મોટા મોટા ટાંકા બનાવી લીધા છે અને તળાવો અને નદીમાં જ્યારે વરસાદ આવે ત્યારે તે વરસાદનું પાણી ગળાવતા નથી અને તેનો સંગ્રહ કરે છે. પાણી દરેકની જરૂરિયાત છે. આથી પાણીના સંગ્રહ માટે સૌએ પ્રયત્ન કરવા જોઈએ. જો પાણી છે તે બધા માટે ખૂબ જ જરૂરી છે, એટલે દરેક વ્યક્તિએ પાણીનો સંગ્રહ કરવો તે ફરજિયાત છે. આ કામ વેપારી હોય કે મજૂર, કારીગર હોય કે ખેડૂત, દરેકે સાથે મળીને કરવું જોઈએ. જો પાણી સંગ્રહ કરવાનું કામ છે તે દરેક વ્યક્તિઓએ સાથે મળીને જ કરવું જોઈએ. નદી તળાવમાંથી પાણી જમીનમાં ઉતરી કુવા અને વાવ સુધી પહોંચે છે. જો વરસાદનું પાણી છે એ નદી અને તળાવમાંથી તે જમીનમાં ઉતરે છે અને જમીન દ્વારા જ એ કુવા અને વાવ સુધી પહોંચે છે, જેથી તે વિસ્તારની જમીન ફળદ્રુપ બને છે. જ્યાં વરસાદથી પાણી સારું હોય તે જમીન ફળદ્રુપ હોય છે. બારે માસ તે જમીનમાં આપણે જે કંઈ પણ પાક વાવીએ છીએ તે સારી રીતે ઉગે છે. આ વિસ્તારના દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે. જો રાજસ્થાનના દરેક ગામ છે તેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની, એટલે કે વરસાદનું પાણી છે એને એકઠું કરવાની પદ્ધતિ છે. તમારી જમણી બાજુના ચિત્રમાં જુઓ, તમારા હાથે વરસાદનું પાણી જે છત ઉપર પડે છે તે કેવી રીતે જમીનમાં અંદરની ટાંકીમાં ઘૂસે તેનો રસ્તો દોરો. જો અહીં આગળ જમણી બાજુના ચિત્રમાં જે છત ઉપર વરસાદનું પાણી આવે છે તે અહીંયાથી જે જમીનમાં ટાંકો છે તેમાં ઉતારવામાં આવે છે, તે જુઓ. તમે ક્યારે વાવ જોઈ છે? આ ચિત્ર જુઓ. તમે જોઈને અનુમાન કરી શકો કે દાદર અંદર ઘણા માળ તૂટે જાય છે. કુવામાંથી પાણી ઉપર ખેંચવાને બદલે લોકો દાદરથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચે છે, તેને વાવ કહેવાય છે. જો કુવો હોય તેમાં આપણે દોરડું નાખી અને પાણી ખેંચીએ છીએ, પણ વાવ છે એને આવી રીતે બાંધેલી હોય છે અને તેને પગથિયા હોય છે. પગથિયા દ્વારા આપણે અંદર ઉતરી અને વાવમાંથી પાણી ભરી શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પાના નંબર 54. વર્ષો પહેલા લોકો તેમના પ્રાણીઓ અને માલ સામાનના કાફલા સાથે લાંબી મુસાફરી કરતા હતા. તે સમયે લોકોને લાગ્યું કે તરસ્યા મુસાફરોને પાણી આપવું એ સારી બાબત છે, તેથી તેઓએ ઘણી વાવ બંધાવી હતી. જો વર્ષો પહેલા જે લોકો છે તે પોતાનું પ્રાણી અને માલ સામાનને લઈ તેઓ લાંબી મુસાફરી કરતા હતા. એક ગામથી બીજે ગામ જવા માટે તેઓ પોતાની સાથે જે માલ સામાન હોય એ પ્રાણીઓ પર લાવતા હતા. હવે ચાલીને મુસાફરી કરતા હતા એટલે રસ્તામાં પાણીની તરસ લાગે, એટલે આ માટે ઘણી બધી વાવો બનાવવામાં આવી હતી.
ઘર પોતપોતાના ઘરમાં લાલા લાદી હોય તો તેને પૂછવાનું કે તમે જ્યારે અમારી ઉંમરના હતા ત્યારે તમે ઘર વપરાશ માટે પાણી ક્યાંથી લાવતા હતા અને ઘર વપરાશમાંના પાણી જે વધતું હતું તેનું તમે શું કરતા હતા તે વિશે તમારે માહિતી મેળવવાની છે મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી ઉદાહરણ તરીકે પરબ મોસમ અને કંઈ બીજું અત્યારે લોકો મુસાફરીમાં પાણી માટે શું કરે છે પહેલાના જમાનામાં જ્યારે એક ગામથી બીજે ગામ જવા માટે ચાલીને મુસાફરી કરવામાં આવતી હતી ત્યારે બસ કે ટ્રેન કે કોઈ પર્સનલ સાધનની વ્યવસ્થા નહોતી અથવા તો પશુ પક્ષીઓ હોય તેની ઉપર પોતાનો સામાન લાદી અને તેને સાથે લઈ અને મુસાફરી કરવામાં આવતી હતી તો ત્યારે પાણી પીવા માટે અલગ અલગ જગ્યાએ કુવા અને વાવો બંધાવવામાં આવતી હતી હવે અત્યારે આધુનિક જમાનો આવી ગયો છે બાળમિત્રો તો આપણે મુસાફરી કરીએ ત્યારે પાણી પીવાનું સાથે બિસ્લરીની બોટલ લઈએ છીએ અને કા પછી આપણે ઘરેથી વોટર જગ ભરીને લઈ જઈએ છીએ તો આ શું ફેરફાર છે આ શું તફાવત છે કે તમે વિચારો પાણી સાથે જોડાયેલા રિવાજ આજે પણ લોકો જૂના તળાવો તળાવો વાવ અને મહેણાઓમાંથી પાણી પીએ છે ઘણા બધા તહેવારો અને રિવાજો પાણી સાથે જોડાયેલા છે જો આજે પણ પહેલાના જે જૂનવાણી માણસો છે એ અમુક રિવાજ મુજબ જે પદ્ધતિ મુજબ જે તહેવારો છે એ પાણી સાથે જોડાયેલા છે તો આપણે પણ અમુક રીતરિવાજો પાણીની જે વ્યવસ્થા છે તળાવમાં મૂર્તિ બંધાવવાની હોય છે કે આપણે ઘરમાં કંઈ પૂજા કરી હોય તો જે પૂજાની સામગ્રી હોય તે પાણીમાં બંધાવવાની હોય છે આવા બધા રિવાજો આપણે કરીએ છીએ કોઈ કોઈ જગ્યાએ જ્યારે તળાવ વરસાદના પાણીથી ભરાઈ જાય છે ત્યારે લોકો તળાવની આજુબાજુ ઉજવણી કરવા કે જળ વધાવવા જાય છે જો ચોમાસામાં નવું પાણી આવે વરસાદ આવે તો કોઈ પણ તળાવ જ્યારે ભરાય અથવા તો છલકાઈ જાય છે ત્યારે ગામની મહિલાઓ છે તે પોતે કંકુ અને ચોખા લઈ અને તળાવને બંધાવવા જાય છે આ ચિત્રમાં ઉત્તરાખંડમાં રહેતી નવોડાને જુઓ લગ્ન પછી તે નવા ગામમાં આવી છે તે ઝરણા અથવા તો તળાવને પગે લાગે છે જો અહીંયા પણ ચિત્ર તમને આપેલું છે તેમાં એક નવી વહુ લગ્ન કરીને આવી છે અને ત્યાં ઝરણું પડે છે એ ઝરણાને તે વધાવે છે તેને પગે લાગે છે ભારતની ગ્રામ્ય સંસ્કૃતિમાં લોકો પહેલા વરસાદનું પાણી જ્યારે નથી તે તળાવમાં આવે ત્યારે તેના વધામાનો ઉત્સવ કરીને પૂજા કરે છે જો ભારતીય સંસ્કૃતિમાં આ રિવાજ છે હજી અમુક ગામડાઓમાં આ સંસ્કૃતિ મુજબ ચાલે છે કે જ્યારે વરસાદનું નવું પાણી તળાવ કે નદીઓમાં આવે ત્યારે તેના ગામ લોકો તરફથી વધામણા કરવામાં આવે છે તેને આવકાર આપવામાં આવે છે તળાવમાં અત્યારે તેના વધામણા ઉત્સવ કરીને પૂજા કરે છે શહેરોમાં આ રિવાજનું વસ્ત્રદ રૂપ જોઈ શકાય છે નવોડા ઘરમાં પાણીના નળની પૂજા કરે છે શું આપણે પાણી વગર આપણા જીવનની કલ્પના કરી શકીએ છીએ ગુજરાતના ઘણા ગામમાં તળાવ છલકાઈ જાય તેની ઉજવણી કરવામાં આવે છે તળાવ છલકાય તે દિવસે ગામ કે નગરમાં ધજા રાખવામાં આવે છે મેઘલાની ઉજવણી કરવામાં આવે છે જે ગામમાં ખૂબ જ સારો વરસાદ થાય તે ગામના નદી તળાવ છલકાય ત્યારે ગામના લોકો તેના વધામણા કરે છે અને ગામમાં ઘરે ઘરે લાડવા બને છે જેને શું કહેવામાં આવે છે મેઘલાડુ તે મેઘલાડુ કરી અને ઘરે ઘરે ભરી જવામાં આવે છે શું તમારા ઘરે પાણી ભરવાના ખાસ ઘડા છે જુઓ આ સુંદર તાંબાના ઘડામાં પાણી ભરવામાં આવે છે બીજા ચિત્રમાં ચળકાટ ધરાવતો કૂકરનો ઘડો જોઈ શકાય છે પાણી ભરવાની જગ્યા નજીક પથ્થરોનું કોતરણી કામ જોવા મળે છે તમે જળાશયની નજીક સુંદર ઇમારતો જોઈ છે અને ક્યાં જોઈ છે તે લખો જો પહેલો જે ચિત્ર છે તેમાં સુંદર મજાનો તાંબાનો ઘડો છે જે ભરાય છે પાણીથી અને એની આજુબાજુમાં કોતરણી કરેલી છે બીજા ચિત્રમાં શું છે પિત્તળનો ઘડો છે તો તે પણ સરસ મજાનો નળ છે અહીંયા ઘર ઉપર કોતરણી કરેલી છે તેમાંથી પાણીનો ઘડો પડે છે અને એમાં ભરાય છે ચાલો શોધી કાઢો તમારી શાળા અથવા ઘરની નજીક કોઈ તળાવ કુવો કે વાવ છે તો તેની મુલાકાત લો અને તેના વિશે વધારે લખો આપણી શાળાની આજુબાજુમાં કયું તળાવ છે મિત્રો લાલપરી તળાવ તો તેની મુલાકાત લેવાની છે અને તેના વિશે આપણે માહિતી લખવાની છે તે કેટલું જૂનું છે અને તે કોણે બંધાવ્યું હવે તેના વિશે અહીંયા સામે લખવાનું છે શું તેનું પાણી જોખમું છે
મિત્રો અહીંયા આગળ તમને પાના નંબર 50 સુધીની જે મે માહિતી આપી છે તે વિશે દરેક વિદ્યાર્થી મિત્રો પાણીનો સંગ્રહ આપણે કઈ રીતે કરવો ક્યાં ક્યાં કરવો વરસાદનું પાણી રોકાય નહીં તેનું શું ધ્યાન રાખવું તે બધી જ માહિતી મે તમને આ પાના નંબર 55 સુધીની આપી છે તો દરેક વિદ્યાર્થી મિત્રો આ પાઠ વાંચશે અને પોતાના